સબસ્ક્રાઇબ કરો ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલને અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિચન યુટ્યુબ ચેનલ. હું હાર્દિક પંચાલ આપના માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું. અમારી ચેનલમાં અત્યારે તમે જોઈ રહ્યા છો જે કોન્સ્ટન્ટલી એક સિરીઝ ચાલી રહી છે જે ઇંગ્લિશની, એમાં અત્યારે સ્પીચનું ચેપ્ટર ચાલી રહ્યું છે. એ સ્પીચના મેં અત્યાર સુધી 4 વિડીયો મૂકી ચૂક્યા છે. આજે એક નેક્સ્ટ વિડીયો, આ લાસ્ટ વિડીયો છે સ્પીચનો, એમાં હું ચેપ્ટર આખો પૂરું કરી દઈશ. તો મિત્રો, આજે જોઈએ કે ઉદ્ગાર વાક્યો. એને પહેલાં આપણે જોયા, પહેલાં વિધાન વાક્યો જોયા. એમ મેં કહ્યું હતું કે આર વિધે કે ટોલ્ડ મૂકવાનું, કન્જેક્શન કે ડેટ મૂકવાનું. પછી જોયા આપણે બીજા, આપણે આજ્ઞાર્થ વાક્યો જોયા. એના પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈ ગયા હતા, એમાં શું હતું કે આર વિધે કે આસ્ક્ડ મૂકવાનું અને કન્જેક્શન કે ઇફ અથવા ડબ્લ્યુએચ મૂકવાનું. પછી જોયું ત્રીજા લેક્ચરમાં કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યમાં આપણે શું જોયું કે આરવી તરીકે જુદા જુદા હતા, કે એડવાઇસ આપવી હોય, સૂચના આપવો હોય, ઇન્સ્ટ્રક્ટેડ, હેલ્પ લેવી હોય તો રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એ બધું એડવાઇસ, આવા બધા તમે જોયા. કન્જેક્શન તરીકે આપણે મૂકતા હતા, જો હકાર વાક્ય હોય તો ટુ મૂકતા હતા, નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકતા હતા. આજે જોઈએ ઉદ્ગાર વાક્યો. તો ઉદ્ગાર વાક્ય મિત્રો એવું છે કે ઉદ્ગાર વાક્ય હોય એમાં આરવી તરીકે એક્સલેમ્ડ વિથ આવે. શું આવશે? હવે મિત્રો, મોટે ભાગે એવું હોય છે કે એક્સલેમ્ડ વિથ પછી વાક્યનું જેવું હોય એના પ્રમાણે વધારાના શબ્દો મૂકવાના હોય છે. મિત્રો, તમે શબ્દો નહીં મૂકો તો બી ચાલશે, તો બી સાચું પડવાનું છે. આપણો ઓપ્શન ઉપર જો એક્સલેમ્ડવાળો ઓપ્શન દેખાય ડાયરેક્ટ તમારે ટીક કરી જ દેવાનું. કારણ કે અમુક વાર જો તમે જો ગ્રામરમાં જોશો કોઈ વધારે હેપી હશે તો શું લખશે? ધ કિંગ એક્સલેમ્ડ વિથ જોય. આવા નવા નવા શબ્દો ઉમેરતા રહેશે. પણ જેને નહીં આવડતો એ શું કરે બિચારો? તો દરેક તમે ખાલી એક્સલેમ્ડ લખશો તો બી ચાલશે. આજે હું ખાલી એટલું જ કહીશ, એક્સલેમ્ડ વચ્ચે મૂકવાનું અને ડેટ મૂકી દેવાનું અને વાક્ય ઉદ્ગારનું એનું વિધાન વાક્યમાં ફેરવી દેવાનું. તો તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો એક્ઝામ્પલ. તો જોઈએ પહેલું જ ઉદાહરણ કે ધ પોટર સેડ વોટ અ હેવી બેગ ધીસ ઇઝ. કેવી રીતે કહો ઉદ્ગાર? તો પાછા ચિહ્ન આપેલું, આ શું છે? ઉદ્ગાર ચિહ્નોના વાક્યો છે. તો જોઈએ ધ પોટર એક્સલેમ્ડ. અ પોટર એક્સલેમ્ડ. હવે કન્જેક્શન તરીકે શું મૂકતા હતા આપણે? ડેટ. આ વાક્ય ઉદ્ગારનું એનું શું વિધાન વાક્ય ફેરવવાનું? હજુ તો હું શું થાય? પહેલું શું કરતા આવી જાય? ધીસ. તો ધીસનું શું થાય? ધેટ. ઇઝનું શું થઈ જાય? વોઝ. અ હેવી બેગ. ધ પોટર એક્સલેમ્ડ ધેટ. ડેટ વોઝ અ હેવી વેગ. મિત્રો, આર્યુ ડેટ છે કન્જક્શન આવું ડેટ છે. આર્યુ ડેટ આવ્યું એ કોનું? ધીસનું ડેટ થયું, એર્યુ ડેટ છે. બે સેમ ટુ સેમ નથી. અડધા કે સર એ ભૂલ કરી, પણ ભૂલ કરી નથી. આ ડેટ કયું છે? એ કન્જક્શનવાળું ડેટ છે. આ ડેટ કયું છે? આ ધીસનું ડેટ થયું છે. એટલા માટે એના પહેલાં મિત્રો બીજું સેન્ટેન્સ જોતા પહેલાં મેં તમને કહ્યું, લાસ્ટ વિડીયો મેં તમને કહ્યું હતું એરર. પ્રિન્સિપલ શું લખ્યું હતું મેં? પ્રિન્સિપલ આવી રીતે લખી દીધું. આ પ્રિન્સિપલનો મિનિંગ તો સિદ્ધાંત થાય. શું થાય? સિદ્ધાંત. તો શું આવે? એરર હતી. પ્રિન્સિપાલ, PEL આવે. શું આવશે? PLEની જગ્યાએ PEL આવશે. પ્રિન્સિપલ એટલે આચાર્ય, આમ પેલું પ્રિન્સિપલ એટલે શું થતું હતું? સિદ્ધાંત થાય. તો જોઈએ બીજું. ધ કિંગ સેડ હાઉ હેપી આઈ વોઝ આઈ એમ. ઉદ્ઘાટીને શું થશે? ધ કિંગ એક્સલેમ્ડ. કન્જેક્શન કે શું આવશે? ડેટ. આ વાક્ય વિધાન ફેરવવાનું આ એટલે બોલાય. બોલાય છે કોણ? કિંગ, રાજા. રાજા શું હોય? છોકરો હોય. છોકરા માટે શું વપરાય? હી. હી વોઝ હેપી એટલે કે વેરી હેપી લખો તો બી. જે તમે વધારાના શબ્દો ઉમેરો હોય તો આમાં તમે ઉમેરી શકો છો. ઓપ્શન ઉપર ડિપેન્ડ છે, ઓપ્શનમાં શું આપેલું છે એ તમારે ટીક કરી દેવાનું. ત્રીજું જોઈએ. ધ મર્ચન્ટ સેડ ઓ ધીસ ઇઝ વિથ યુ. તો શું થશે? ધ મર્ચન્ટ એક્સલેમ્ડ ડેટ. અમે તો જ્યાં ઓ છે પછી હાઉ વોટ એવા વધારાના શબ્દો નીકળી જાય છે. ધ મર્ચન્ટ એક્સલેમ્ડ ડેટ. ધીસનું શું જાય? ધેટ. ઇઝનું શું જાય? વોઝ. વિથ અ યુ. યુ એટલે સાંભળનાર. એ સાંભળનાર કોઈ છે ને, તો તમે હિમ બી મૂકી શકો અને હર બી મૂકી શકો છો. ધ મર્ચન્ટ એક્સલેમ્ડ ડેટ. ડેટ વોઝ વિથ હિમ અથવા હર. આગળ જોઈએ. ધ ચાઇલ્ડ સેડ વોટ અ બ્યુટિફુલ બટરફ્લાય ઇટ ઇઝ. તો શું થશે? ધ ચાઇલ્ડ એક્સલેમ્ડ ડેટ. આ વાક્ય ઉદ્ગારનું છે અને વિધાન વાક્યમાં પડીએ તો ઇટ વોઝ અ
બ્યુટીફુલ બટરફ્લાય. અને છેલ્લું જોઈએ, હુર્રા ધીસ ઇઝ ધ બેસ્ટ વી સેડ. શું થશે? વી એક્સક્લેમ્ડ ધેટ. બધાના શબ્દો નીકળી જાય, ધીસ ઉડી જાય. ધેટ વોઝ ધ બેસ્ટ. હા, તે મિત્રો તમારા ઉદ્ગાર વાક્ય એકદમ ઇઝી ઇઝી હતા. મેન મેન બધા પતી ગયા. વિધાન વાક્યો જોઈ લીધા, પ્રશ્નાર્થ વાક્યો જોયા, આજ્ઞાર્થ વાક્યો જોયા, આજે ઉદ્ગાર વાક્યો. હવે જોઈએ એક બાકી છે નાનું, લેટ્સવાળા વાક્યો. તો આપણે જોઈએ લેટ્સવાળા વાક્યો. છેલ્લો ટોપિક છે કે લેટ્સવાળા વાક્યો. મિત્રો ખાસ કરીને પૂછાતા નથી, પણ એકવાર જોઈ લઈએ તો આપણે કામ થઈ જાય. બાય ચાન્સ પૂછી જાય તો રિસ્ક લેવાય નહીં. બે એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ તમને વધારે ખબર પડી જશે. મિત્રો હતું આપણે છેલ્લે મેં તમને લખાવી ગયું, જો લેટ્સવાળા વાક્ય શરૂ થતું હોય તો આરવી તરીકે સજેસ્ટેડ મૂકવામાં આવે છે, કન્જક્શન તરીકે શું મૂકવામાં આવે છે, ટુ મૂકવામાં આવે છે, અને લેટ્સ નીકળી જાય છે. તો જોઈએ, પહેલું છે કે લેટ્સ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. શું છે લેટ્સ? શું છે? રામુ. તો રામુ સજેસ્ટેડ થઈ ગયું. આરવી તરીકે કન્જક્શન શું આવશે? ટુ. સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. આ થઈ ગયું. થાય શું મૂકો? લેટ્સ નીકળી જાય છે. અને છેલ્લું જોઈ લઈએ, રોહન સેડ મનુ લેટ્સ પ્લે ક્રિકેટ. તો શું હશે? રોહન સજેસ્ટેડ મનુ ટુ પ્લે ક્રિકેટ. લેટ્સ નીકળી જાય છે. તો મિત્રો આ હતું લેટ્સવાળા વાક્યો. આ સાથે મિત્રો આપણું આ પાંચ વિડીયોમાં આપણું સ્પીચનું આખું ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો તમે જોતા હશો કે તમારા આપણે ક્વેશ્ચન ટેગનું મેં ચેપ્ટર ચલાવ્યું, મેન મેન બધા ટોપિક મેં ચલાવ્યા છે. જો પહેલું આપણે ઇંગ્લિશમાં એક ઇન્ટ્રોડક્શન આપી દીધું હતું, એક વાક્ય આપણે જોયું હતી. પછી આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું હતું, પ્રોનાઉનનું ચાલુ કર્યું હતું, એ બતાવ્યું. પછી એક્ટિવ પેસિવ જોયું, એ બતાવ્યું. પછી ક્વેશ્ચન ટેગ જોયા, એ બી બતાવી દીધા. અને આજે સ્પીચના આ પાંચમા વિડીયો સાથે આપણે ટોટલ ચાર ચેપ્ટર પૂરા થઈ ગયા. તમે મિત્રો ગયા રવિવારની એક્ઝામ જોશો તો આપણા વિડીયોમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા હતા. એક તો પ્રશ્ન એવો પૂછાયો હતો કે સિંહની બક્કર ઠાકોરનું ઉપનામ જણાવશે. મેં તમને SBIની શોર્ટકટ કહી હતી, એમાંથી એક બેઠો પ્રશ્ન નીકળી ગયો. પછી આ લેટ્સવાળા ક્વેશ્ચન ટેગમાં મેં તમને શીખવાડ્યું, લેટ્સ હોય તો સેલરી મૂકી જ દેવાનું. એ બી બે પ્રશ્નો આ રવિવારની એક્ઝામ પૂછાઈ ગયા. તો મિત્રો અમે એટલું જ કરીએ છીએ જે IMP હોય એટલા માટે, કારણ કે અમુક લોકો એવું કહેતા હોય છે કે કોમેન્ટમાં કે સર તમે આ એક એક માસ કહો છો તો એ પૂછાશે કે નહીં. મિત્રો અમે અમારી રીતે મહેનત કરીએ છીએ, જો તમને અમારા ઉપર ટ્રસ્ટ હોય તો કરજો, ના હોય તો તમે બીજું કંઈ વાંચી શકો છો. તમે અમારી રીતે ટ્રાય કરીએ છીએ કે તમને ઇઝીલી તમને પ્રોવાઈડ કરી શકીએ. અને તમે પેપર બી સોલ્વ કરતા રહેજો, તમે બેઠા પ્રશ્નો અમારા વિડીયોમાંથી જોવા મળશે. તો આજે આપણે જોયું સ્પીચનું આ ચેપ્ટર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તમે કોમેન્ટ કરજો કયું તમારે ચેપ્ટર ભણવું છે, એ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.